ટ્રમ્પના આગમનનો ઉત્સાહ મૂળ સુરતના રહેવાસી અને અમેરિકામાં બિઝનેસ માટે સ્થાયી થયેલા એનઆરઆઈ પરિવાર નમસ્તે ટ્રમ્પ આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે સુરત આવી પહોંચ્યા છે. એનઆરઆઈ ભારતીયોમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે ટ્રમ્પ અને મોદીની આ મુલાકાત દેશ માટે ફાયદાકારક રહેશે અને દુશ્મન દેશને પડકારરૂપ સાબિત થવાની વાત ભારતીયો કરી રહ્યા છે. અને બધા 24 તારીખની રાહ જોઈએ છે કે આ પ્રોગ્રામ બહુ સરસ જશે અને ગોલ્ડન મેમરી જેવું રહેશે. વેપાર સંબંધમાં તો ઘણો બેનિફિટ રહેશે, કારણ કે જ્યાં ટ્રેડ એગ્રીમેન્ટને બધા ઘણા હવે ટ્રમ્પનું પણ વિઝન હવે ઇન્ડિયા પ્રત્યે ઘણું સારું છે એમ, એટલે અને ઇન્ડિયા પણ આપણા આટલા બધા માણસોનું એ છે એટલે બેનિફિટ ઘણો રહેશે. પાકિસ્તાનને કે બીજી કન્ટ્રીને ખબર પડે કે અમેરિકા સપોર્ટ કરે છે એટલે ઓટોમેટિક આજે મારી જોડે કોઈ સારો માણસ ઊભો રહેલો હોય તો પેલો દુશ્મન આવતા ગભરાય એમ. એ પ્રમાણે અમેરિકા જો સપોર્ટ આટલું કરે છે એટલે બટ નેચરલી ધીરે ધીરે બધાને ફિયર ઊભો થશે અને ઇન્ડિયા પ્રત્યે લોકો માનથી જોશે કે ભાઈ નડવા જેવું નથી, નહીં તો પ્રોબ્લેમ ઘણો થશે એમ. ઇન્ડસ્ટ્રીને ફાયદો મારી દૃષ્ટિએ ઘણો થવો જોઈએ. જે પ્રમાણે જે નવી પોલિસી એને નવી એ કરશે, અમેરિકા અને ઇન્ડિયામાં એટલો ડિફરન્સ છે. અમેરિકામાં એકવાર ટ્રમ્પ ઓર્ડર કરી દે કે આ કરવાનું છે એ ફોલો થઈ જાય છે. અહીંયા નરેન્દ્રભાઈનું વિઝન બહુ સરસ છે, કરે છે એ ઓર્ડર કરે છે બધું થાય છે, પણ જેવા સંજોગોમાં નીચે આવતા બધી ફાઇલોને ટાઈમ બહુ ઘણો લાગી જાય છે, આટલો ડિફરન્સ છે. એટલે એની પરથી થોડું અહીંયા હવે સિસ્ટમમાં સુધારો આવશે તો બટ નેચરલી ઘણો બેનિફિટ થશે. ટ્રમ્પ આવે છે એટલે અમે તો અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે પણ જોઈશું અને ઇન્ડિયાના એક ગેસ્ટ તરીકે પણ જોઈશું અને દુનિયાના શક્તિશાળી દેશોમાં આજે અમેરિકાનું વર્ચસ્વ છે અને આપણા ઇન્ડિયાનું પણ વર્ચસ્વ છે, એટલે બંને નેતા મળતા એટલે એક બહુ પ્રાઉડ મોમેન્ટ ફીલ થાય આપણને.